हेलो फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल डिप्लोमा मिकेनिकल ई लर्निंग। फ्रेंड्स, आज जो अपडेट है, आज की जो वीडियो है फ्रेंड्स, ये मारा जे नवा न्यूली जॉइन स्टूडेंट्स है जेमने आ वक्त डिप्लोमा इंजीनियरिंग नी अंदर जीटीयू नी अंदर एनरोल थयेला है। ओके, तो एवा स्टूडेंट्स माटेनो आ वीडियो छे। बहुत इम्पोर्टंट अपडेट आवी गई छे फ्रेंड्स, अने आ वीडियो जोईने तमने बहुत मजा आवी जशे। जो लास्ट सुधी मारी साथे बनेला रहेजो। अगेन हुं कही दऊं छुं, जे स्टूडेंट्स आ वक्त फर्स्ट सेमेस्टर नी अंदर जेमणे एडमिशन लीधेलू छे अने फक्त ने फक्त जीटीयू गुजरात टेक्नोलॉजिकल युनिवर्सिटी नी अंदर कोई कॉलेज आवती होय एमां ए लोको एडमिशन लीधेलू होय एवा स्टूडेंट्स माटे जा वीडियो छे। ओके, तो कोई बीजी प्राइवेट युनिवर्सिटीज़ जे स्टूडेंट्स एडमिशन लीधेलू छे एमनी माटे आ वीडियो नथी। प्लस हायर सेमेस्टर जे जीटीयू ना स्टूडेंट्स होय, सेकेंड थर्ड फोर्थ सिक्स फिफ्थ सिक्स सेमेस्टरना कोई पण स्टूडेंट होय तो एमनी माटे पण आ वीडियो नथी फ्रेंड्स। ओके, तो हूँ अत्यारे जे वस्तु क्लेरिफाई करी देवा मागुं छुं बिफोर द स्टार्टिंग ऑफ द वीडियोस, तो फर्स्ट सेमेस्टरना जे स्टूडेंट्स अमारी साथे जोड़ायेला छे थ्रू आउट द एडमिशन प्रोसेस, ए लोको अमारी साथे जोड़ायेला हता अने हजी पण अमारी साथे जोड़ायेला छे, तो फ्रेंड्स ए बधामां आ वीडियो जोई लेजो। तो बधा ज ब्रांचना स्टूडेंट्स माटे आ वीडियो छे। ओके, अने तमने बधाने नवा एडमिशन मळी गया छे। मोस्ट प्रोबेबली आपणे प्रीवियस विडियोनी अंदर तमने कीधेलू के 27 सप्टेम्बरथी तमारू सेमेस्टर चालू थाय छे। फर्स्ट सेमेस्टर तमारी नवी एक लाइफ स्टार्ट थई रही छे इन डिप्लोमा एंजीनियरिंग, तो ए लाइफ माटे तमारा नवा फेज माटे लाइफना ऑल द बेस्ट फ्रॉम डिप्लोमा मिकेनिकल ई लर्निंग चैनल। ओके, आ चैनल पर तमने बधी ज जीटीयू रिलेटेड જેટલી પણ અપડેટ્સ આવતી હોય છે, ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમારી એક્ઝામ રિલેટેડ છે કે કોઈ સિલેબસ રિલેટેડ છે કે કોઈ પણ અપડેટ આવે છે નવી જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, જે તમારા સુધી પહોંચવી જોઈએ સારી ભાષામાં, સરળ ભાષામાં તમને સમજાય રીતે, તો એ ફક્ત તમને ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલ પર જ જોવા મળશે ફ્રેન્ડ્સ। ઓકે, તો અમારી સાથે જોડાઈ જજો। જે ફ્રેન્ડ્સ જોડાયેલા નથી, જે આ વિડીયો પહેલીવાર જોવે છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો અને બીજા ફ્રેન્ડ્સને પણ શેર કરજો જેથી અમને પણ આ ઇન્ફોર્મેશન મળતી રહે। ઓકે ફ્રેન્ડ્સ, તો જલ્દીથી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બહુ જલ્દી હું તમને સમજાવી દઈશ। તો ફ્રેન્ડ્સ, તમને અત્યારે તમારી સ્ક્રીન ઉપર દેખાતું હશે એક સ્ક્રીન છે। ઓકે, આ જે છે એ જીટીયુની વેબસાઇટ ઉપરથી તમને જોવા મળશે અને આ વિડીયોની અંદર હું તમને સમજાવીશ કે તમારા ફર્સ્ટ સેમેસ્ટરના સબ્જેક્ટ્સ કયા છે। હવે આમાં ફ્રેન્ડ્સ તમે કહેશો કે સર ઓલરેડી અમને ખબર જ છે કે સિલેબસમાંથી અમે જોઈ શકીએ છીએ ફર્સ્ટ સેમેસ્ટરના શું છે। ઓકે, તમે ઓલરેડી તમારે ક્યાંય કોન્ટેક્ટમાં હોય, તમે કોઈને જાણ્યું હોય તો, બટ ફ્રેન્ડ જો અહીંયા હું તમને કહી દઉં કે જે જૂનો સિલેબસ છે એમાં થોડો ચેન્જીસ કરવામાં આવેલો છે। ઓકે, તમારા નવા સિલેબસ, તમારી માટે એક નવો સિલેબસ ડિઝાઇન કરવામાં આવેલો છે જીટીયુ તરફથી, તો આ એક નવા સિલેબસની ટીચિંગ સ્કીમ આવી ગઈ છે ફ્રેન્ડ્સ। હજી સુધી ડિટેલ સિલેબસ નથી આવ્યો, બટ ટીચિંગ સ્કીમ આવી ગઈ છે કે તમારે કયા સબ્જેક્ટ્સ ભણવાના આવશે। ઓકે, તો જીટીયુની વેબસાઇટ ઉપરથી તમને આ સિલેબસવાળો જે પોર્શન આવે છે એ સિલેબસવાળા પોર્શનમાંથી તમને આ વસ્તુ જોવા મળશે। ઓકે, તમે જીટીયુની વેબસાઇટ ઉપર જશો ફ્રેન્ડ્સ, એટલે એકેડેમિક્સની અંદર સિલેબસની અંદર તમે જોશો તો ન્યૂ સિલેબસમાં તમે ક્લિક કરશો એટલે આ સાઇટ તમારી પાસે ખુલશે। આ સાઇટમાં તમે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સિલેક્ટ કરશો DI, એટલે તમને આ સાઇટ ઓપન થશે। ઓકે, અને આની અંદર તમારે ડિપ્લોમા સિલેક્ટ કરવાનું અને તમારી કોઈ સ્પેસિફિક બ્રાન્ચ હોય કે સપોઝ તમે કોઈ સિવિલના સ્ટુડન્ટ છો તો તમારે સિવિલ એન્જિનિયરિંગ સિલેક્ટ કરવાનું, કોઈ ઇલેક્ટ્રિકલનો સ્ટુડન્ટ છે તો ઇલેક્ટ્રિકલ ચૂઝ કરશે, કોઈ IT નો સ્ટુડન્ટ છે તો IT ચૂઝ કરશે। અહીંયા આગળ હું મિકેનિકલનું દેખાડીશ ફ્રેન્ડ્સ, તો હું મિકેનિકલ સિલેક્ટ કરીશ। અહીંયા આગળથી હું સેમેસ્ટર સિલેક્ટ કરીશ સેમેસ્ટર 1, અને અહીંયાથી હું એકેડેમિક ઇયર સિલેક્ટ કરીશ, તમે જે એકેડેમિક ઇયરની અંદર એનરોલ થયા છો 21-22। ઓકે, બિકોઝ આ જ એકેડેમિક ઇયરની અંદર તમારો જે સિલેબસ છે એ ચેન્જ થયો છે અને જેવું તમે સર્ચ કરશો ફ્રેન્ડ્સ એટલે આ તમારો સિલેબસ તમારી સામે આવશે। એટલે આ જે છે ફ્રેન્ડ સિલેબસ એ છે મિકેનિકલ ડિપ્લોમા એન્જિનિયરિંગ 2021-22માં એનરોલ થયેલા નવા સ્ટુડન્ટ્સનો ટોટલ સિલેબસ, સોરી ટોટલ ટીચિંગ સ્કીમ જે તમારે આવવાના છે સબ્જેક્ટ્સ ફર્સ્ટ સેમેસ્ટરની અંદર। ઓકે, તો ફ્રેન્ડ્સ અહીંયા આગળ તમે જોઈ શકો છો લિસ્ટ અરાઉન્ડ 8 સબ્જેક્ટ્સ છે તમારા। ઓકે, સોરી 7 સબ્જેક્ટ્સ છે, સોરી ફર્સ્ટ છે મેથેમેટિક્સ જે ઓલરેડી પહેલાં પણ આવતું હતું। ઓકે, મેથેમેટિક્સ એ પણ સેમ વસ્તુ છે, કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ, ઓકે એ પણ તમારે સબ્જેક્ટ્સ પહેલાં સિલેબસમાં બી આવતો હતો। ઓકે, પછી એપ્લાઇડ ફિઝિક્સ એ પણ તમારે ઓલરેડી જૂના સિલેબસમાં આવતો હતો, એન્જિનિયરિંગ ડ્રોઈંગ ફ્રેન્ડ્સ આ સબ્જેક્ટ જે છે એ જે જૂનો સિલેબસ છે એમાં બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એવું નામ હતું, હવે આમાં અત્યારે લોકોએ નામ આપી દીધું છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ। હવે
આ બધા સબ્જેક્ટ જે ફ્રેન્ડ્સ આ બધાના નેમમાં અત્યારે તમને ચેન્જ દેખાશે, હવે અંદર ડિટેલ સિલેબસ હજી સુધી ડિક્લેર કરવામાં આવ્યો નથી ફ્રેન્ડ્સ. તો અંદર શું છે સિલેબસમાં એની માટે આપણે જ્યારે પણ આ નવો સિલેબસ તમારો ડિટેલમાં સિલેબસ આવી જશે એટલે આપણે ફરીથી વિડીયો બનાવીને તમને એક એક સબ્જેક્ટ્સનો સિલેબસ તમને ડિટેલમાં સમજાવશું અને શું ચેન્જ કરવામાં આવ્યો છે એ પણ હું તમને અહીંયાથી જણાવીશ. અત્યારે આપણે ખાલી જસ્ટ ટાઇટલમાં શું ચેન્જ છે એ તમને કહી દઈએ. પછી આ એક નવો એડ થયો છે ફ્રેન્ડ્સ, દેટ ઇઝ સ્પોર્ટ્સ એન્ડ યોગા, જે કમ્પલસરી દરેક બ્રાન્ચની અંદર તમને જોવા મળશે સ્પોર્ટ્સ એન્ડ યોગા. પછી એન્જિનિયરિંગ વર્કશોપ પ્રેક્ટિસ એ પણ ઓલરેડી અવેલેબલ જ હતો જૂના સિલેબસમાં. અને એક આ નવો સબ્જેક્ટ અગેન બીજો સબ્જેક્ટ એડ કર્યો છે, બેઝિક્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ. હવે આ સબ્જેક્ટ જે ફ્રેન્ડ્સ છે એ જૂના સિલેબસ પ્રમાણે સેકન્ડ સેમેસ્ટરની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલો અને આ વખતે એ લોકોએ ફર્સ્ટ સેમેસ્ટરની અંદર કન્વર્ટ કર્યો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે છે દિસ આર ધ ટોટલ ચેન્જીસ, તમને નામમાં જે ચેન્જીસ આવે છે એ આ છે. હવે ફ્રેન્ડ્સ હું તમને એમ કહીશ કે EMIV તમારા જે માર્ક્સ છે એ કઈ રીતે આમાં તમારે કન્સિડર થાય છે, તો આમાં તમે જોઈ લો દરેકનું ફૂલ ફોર્મ તમારે સમજવું બહુ જરૂરી છે ફ્રેન્ડ્સ. ઓકે, તો અહીંયા આગળ આપણે જોઈએ તો ઈ શું છે, તો ઈ ઇઝ થિયરી એક્સટર્નલ. ઓકે, થિયરી એક્સટર્નલ જે આવે બરાબર એ એક્સટર્નલ જે તમારી યુનિવર્સિટીની જે એક્ઝામ હોય એ યુનિવર્સિટીની એક્ઝામનું છે આ. ઓકે, પછી ફ્રેન્ડ્સ જે બીજું છે એમ, એમ જે તમે જુઓ છો દેટ ઇઝ થિયરી ઇન્ટરનલ, મીન્સ કોલેજ એક ઇન્ટરનલ એક્ઝામ રહેશે. ઓકે, આ જે ઈ જે એક્સટર્નલ એક્ઝામ જે યુનિવર્સિટી કન્ડક્ટ કરે છે અને એક ઇન્ટરનલ એક્ઝામ જે ઇન્સ્ટિટ્યૂટ તમારી જે કોલેજ છે કન્ડક્ટ કરે છે અને એમ આમ પણ કોડ આપીએ છીએ. પછી આ છે ઇન્ટરનલ પ્રેક્ટિકલ. ઓકે, એટલે ઇન્ટરનલ પ્રેક્ટિકલના પરફોર્મન્સના તમારા માર્ક્સ કોલેજમાંથી મૂકવામાં આવશે. અને વી જે છે દેટ ઇઝ પ્રેક્ટિકલ એક્સટર્નલ. ઓકે, તો આ તમારા ચાર જે છે એ તમારા બાયફર્કેશન છે તમારા ટોટલ માર્ક્સના. ઓકે, તમે દરેક સબ્જેક્ટના ટોટલ માર્ક્સ જોઈ શકો છો અને એનું બાયફર્કેશન મીન્સ સપોઝ આપણે મેથ્સની વાત કરીએ ફ્રેન્ડ્સ, મેથેમેટિક્સ સબ્જેક્ટની, તો એમાં એક્સટર્નલ તમારો 70 માર્ક્સનો પેપર હશે અને મિડ સેમેસ્ટર તમારી 30 માર્ક્સની હશે ઇન્ટરનલ એક્ઝામ જે હશે એ કોલેજની. અને આનો કોઈ પ્રેક્ટિકલ નથી એટલે પ્રેક્ટિકલના 0-0 આ સબ્જેક્ટ તમારો 100 માર્ક્સનો થાય છે. પછી ઇંગ્લિશની વાત કરીએ તો એક્સટર્નલ 70 માર્ક્સ, ઇન્ટરનલ 30 માર્ક્સ, તમારો ઇન્ટરનલ પ્રેક્ટિકલના 25 માર્ક્સ અને આ જે છે એક્સટર્નલ એના 25 માર્ક્સ. ઓકે, એટલે ફ્રેન્ડ્સ આમાં જૂના સિલેબસમાં એવું હતું કે ઇન્ટરનલને આઈ અને વી કમ્પોનન્ટ છે એના 30 અને 20 માર્ક્સ હતા, એ હવે 25-25 કરી દેવામાં આવ્યા છે. ઓકે, જસ્ટ એટલો ચેન્જ કર્યો છે આની અંદર. એપ્લાઇડ ફિઝિક્સ જે છે એમાં પણ સેમ તમારે રહેશે 150 માર્ક્સ ટોટલ. એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર પણ સેમ વસ્તુ 70-30-25-25. ઓકે, સો 150 માર્ક્સ ટોટલ. સ્પોર્ટ્સ એન્ડ યોગા ફ્રેન્ડ્સ, આમાં ફ્રેન્ડ્સ એવું છે કે આમાં કોઈ એક્સટર્નલ એક્ઝામ નહીં હોય, કોઈ ઇન્ટરનલ એક્ઝામ નહીં હોય, પણ ઇન્ટરનલ પ્રેક્ટિકલ તમે કઈ રીતે સ્પોર્ટ્સ અને યોગા તમારું પ્રેક્ટિકલી કરો છો એના 100 માર્ક્સ છે, તો 100 માર્ક્સનું સ્પોર્ટ્સ એન્ડ યોગા છે ફ્રેન્ડ્સ. એન્જિનિયરિંગ વર્કશોપ પ્રેક્ટિસ અગેન આમાં કોઈ એક્ઝામ નથી હોતી, તો આના પણ ઇન્ટરનલ અને એક્સટર્નલ પ્રેક્ટિકલના 25-25 એટલે 50 માર્ક્સ. ઓકે, એન્ડ બેઝિક્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ, આના પણ ફ્રેન્ડ્સ તમારે કોઈ એક્સટર્નલ એક્ઝામ નહીં હોય, ઇન્ટરનલ એક્ઝામ નહીં હોય. ઓકે, અને આનું ઇન્ટરનલ પ્રેક્ટિકલ અને એક્સટર્નલ પ્રેક્ટિકલના 25-25 મીન્સ 50 માર્ક્સ. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે તમારું માર્ક્સનું બાયફર્કેશન રહેશે દરેક સબ્જેક્ટ માટે. તો આની ઉપરથી તમને એક આઈડિયા આવી જાય કે તમારે કેટલા સબ્જેક્ટ્સની એક્સટર્નલ અને ઇન્ટરનલ એક્ઝામ આપવાની છે. તમારે ભલે 7 સબ્જેક્ટ છે, તમને એમ થશે કહો સર તમારે 7 સબ્જેક્ટ ભણવાના, ના એવું નથી ફ્રેન્ડ્સ, 7 સબ્જેક્ટ ભણવાના છે પણ એમાં તમારે એક્ઝામ જે દેવાની છે આ ફક્ત 4 સબ્જેક્ટ્સની જ એક્ઝામ દેવાની છે. ઓકે, એટલે એક રીતે તમારી માટે સારું થયું છે. અને એનો મતલબ એવો પણ નથી ફ્રેન્ડ્સ કે આ નેક્સ્ટ જે 3 સબ્જેક્ટ છે જેની એક્ઝામ નથી તો એનો કોઈ ઇમ્પોર્ટન્સ નથી, એવું નથી ફ્રેન્ડ્સ. મિકેનિકલ એન્જિનિયરિંગની વાત કરીએ તો એન્જિનિયરિંગ વર્કશોપ પ્રેક્ટિસ છે ફોર એક્ઝામ્પલ, તો આ ફ્રેન્ડ્સ એવો સબ્જેક્ટ છે કે જે દરેક મિકેનિકલ એન્જિનિયરને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ વર્કશોપ અને વર્કશોપની અંદર કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય અને કયા કયું કામ થઈ શકે, એ બધું જ તમને આની અંદર પ્રેક્ટિકલી તમારી કોલેજની અંદર તમને શીખવાડવામાં આવશે. સો અગેન ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ફોર મિકેનિકલ એન્જિનિયર. પછી બેઝિક્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગનું પણ એક એનું ઇમ્પોર્ટન્સ છે કે બેઝિક સિવિલ એન્જિનિયરિંગના શું છે એ તમને થોડા ત્યાં ખ્યાલ હોવા જોઈએ, ભલે એની એક્ઝામ નથી પણ બેઝિક્સ તમને કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. અને સ્પોર્ટ્સ એન્ડ યોગાનું તો આપણે બધાને ખબર છે કે હેલ્થ અને ફિટનેસ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો જે સબ્જેક્ટ્સની એક્ઝામ નથી એ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, અને એક્ઝામ છે એ તો તમને બધાને ખબર જ છે કે કેટલું ઇમ્પોર્ટન્સ ધરાવે છે અને એમાં તમારે કેટલી મહેનત કરવી પડે છે. ઓકે, તો આઈ હોપ ફ્રેન્ડ્સ તમને ક્લિયર થઈ ગયું હશે. મારે તમને જસ્ટ અત્યારે જે અપડેટ આવી છે એ જ કહેવાની છે. ઓકે, અહીંયા આગળ દરેક સબ્જેક્ટની
બ્રાન્ચની તમને અહીંયા મળી જશે, તો એ તમે તમારી રીતે તમે ચેક કરી શકો છો. ઓકે, ફક્ત અને ફક્ત અગેન હું કહીશ, ધીસ ઇઝ ઓનલી ફોર ધ ન્યુલી એડમિટેડ સ્ટુડન્ટ્સ, જે નવા સ્ટુડન્ટ્સ એડમિટ થયા છે એમની માટે જ છે, જે અત્યારે ભણે છે ઓલરેડી સ્ટુડન્ટ્સ એમની માટે નથી. જે 2021-22ની અંદર આ વર્ષે એનરોલ થયેલા સ્ટુડન્ટ્સ છે એમનો જ સિલેબસ અપડેટ કરવામાં આવ્યો છે. ઓકે, જે ઓલરેડી ભણે છે સ્ટુડન્ટ્સ હાયર સેમેસ્ટરની અંદર, એના સિલેબસમાં કોઈ ચેન્જ નથી, એ લોકોને એઝ પર ઓલ્ડ સિલેબસ કન્ટિન્યુ કરવાનું છે. તો એવા કોઈ સ્ટુડન્ટ્સ પ્લીઝ એવા કોઈ ક્વેશ્ચન રેઝ ન કરતા કે સર અમારો ચેન્જ થયો છે કે નહીં, અમને કન્ફર્મ કરવામાં આવે, અમને અપડેટ કરવામાં આવે. તમારા કોઈ સિલેબસમાં ચેન્જ નથી, ધીસ ઇઝ ઓનલી ફોર ધ ન્યૂલી એડમિટેડ સ્ટુડન્ટ્સ. અને એ પણ નવા સ્ટુડન્ટ્સ, ફક્ત જીટીયુની અંદર જે એડમિટ થયા છે, એનરોલ થયા છે, એ જ સ્ટુડન્ટ. કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટી, ડીમ યુનિવર્સિટીમાં જેમણે એડમિશન લીધેલું છે એમની માટે આ નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ તમને અમારો મેસેજ ક્લિયર કટ પહોંચી ગયો હશે. જસ્ટ આ બધા સબ્જેક્ટ્સ છે એ તમને દેખાડવા હતા કે તમારે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર કયા સબ્જેક્ટ્સ આવશે. ઓકે, અને મોસ્ટ પ્રોબેબલી બે દિવસની અંદર તમે તમારું ડિપ્લોમા એન્જિનિયરિંગ સ્ટાર્ટ થઈ જશે. સો ઓલ ધ બેસ્ટ ફોર ધેટ ન્યૂ ફેઝ ઓફ લાઈફ. એન્ડ ડિપ્લોમા મિકેનિકલ ઇલર્નિંગ ચેનલ ફ્રેન્ડ્સ હંમેશા તમારી સાથે છે. અમે સ્ટુડન્ટ્સને હેલ્પફુલ થતા રહીએ છીએ, જે ઓલરેડી સ્ટુડન્ટ્સ અવેલેબલ છે અમારી ચેનલ પર. એમને ખ્યાલ છે કે ડિપ્લોમા મિકેનિકલ ઇલર્નિંગ ચેનલમાં શું શું મટીરિયલ અવેલેબલ થાય છે. ઓકે, સો જે સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાયેલા નથી એ અત્યારે જ જોડાઈ દેજો, સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી આવી અપડેટ્સ જે છે એ સૌથી પહેલાં સૌથી સારી રીતે ગુજરાતી લેંગ્વેજમાં તમને સમજાય એ રીતે ફક્ત ને ફક્ત ડિપ્લોમા મિકેનિકલ ઇલર્નિંગ ચેનલ પર સમજાવવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ યુ આર ઓલ વેલ, સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ. ભારત માતા કી જય.